મોડાસાની મીરા મલ્ટીપ્લેક્સમાં કાશ્મીરી પંડિતોને વ્યથા વાચા આપતી ફિલ્મ ધ કાશ્મીરી ફાઇલ્સ રિલીઝ થતા ફિલ્મનો શો બ્રહ્મ સમાજ માટે સ્ક્રીનિંગ કરાયો. ધ કાશ્મીર ફાઇલ 11 માર્ચના રોજ દેશના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારે ધ કાશ્મીર ફાઇલ્સ વિશે વાત કરીએ તો ફિલ્મની વાર્તા 90ના દાયકામાં બનેલી સત્ય ઘટનાઓ પ્રેરિત કાશ્મીરના કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા સાથે જોડાયેલી ફિલ્મ છે. કાશ્મીર હત્યાકાંડના પીડિતોની સાચી વાર્તાઓ પર આધારિત ચોંકાવનારી ધ કાશ્મીર ફાઇલ્સ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની કહાની છે. ફિલ્મ રિલીઝ થતા ફિલ્મનું સ્ક્રીનિંગ અરવલ્લીના મોડાસાની મીરા થિયેટરમાં મોડાસાના બ્રહ્મ સમાજને બતાવવામાં આવી હતી, જેમાં ફિલ્મ પૂરી થયા બાદ લોકો ભાવુક થઈ તાળીઓ પાડી રહ્યા હતા. તમે ક્યારેય આ રીતે સિનેમાઘરોમાં લોકોને ફિલ્મ પૂરી થયા બાદ તાળીઓ પાડતા નહીં જોયા હોય? આ તાળીઓ એટલે નથી પડી રહી કે કોઈ એક્ટરનો અભિનય સારો છે, પરંતુ આ તાળીઓ એટલા માટે પડી રહી છે કારણ કે આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની સચ્ચાઈને બતાવવાની હિંમત ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કરી છે, જેને બોલિવૂડે 32 વર્ષો સુધી સંતાડીને રાખી છે. આ તાળીઓની ગડગડાહટ સાથે લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા, જે આંસુ 32 વર્ષ જૂના એ જખમના છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ જોયા બાદ દર્શકો ભાવુક થઈ લહેકાઈને બોલી રહ્યા હતા અને બોલતા આંખોમાંથી આંસુ આવી ગયા હતા, અને દરેકને ધ કાશ્મીર ફાઇલ જોવા માટે બ્રહ્મ સમાજના લોકોએ જણાવ્યું હતું. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને આજ રોજ મીરાની અંદર અને ઓલ ભારતની અંદર ધ કાશ્મીર ફાઇલ્સ જે પિક્ચર્સ એ રિલીઝ થયું છે વિવેક નિરંજન અગ્નિહોત્રી દ્વારા, એ ખરેખર સરાહનીય છે. અને આ પિક્ચરમાં જે કાશ્મીરી પંડિતોને જે તકલીફો પડી હતી અને એમને જ્યારે ત્યાંથી નિરાશ્રિત થઈને પાછા ફરવું પડ્યું હતું, ત્યારે એ દુઃખદ ઘટનાઓ જોઈ અને આ જે અગ્નિહોત્રીજીએ જે પિક્ચર બનાવ્યું છે એ ખૂબ જ બહાદુરીનું કામ કર્યું છે અને ખરેખર કાશ્મીરની સાચી હકીકત બતાવીને એ દર્શાવ્યું છે કે શું આતંકવાદ કોને કહી શકાય અને આ આતંકવાદ રાષ્ટ્રને કેટલો નુકસાનકારક છે, અને જો આ આતંકવાદ મિટાવવામાં નહીં આવે તો આવા કેટલાય ટુકડા થાય. અમારા સૌની આજ રોજ 11 માર્ચના મીરા થિયેટરમાં બ્રહ્મ સમાજ દ્વારા જે આ પિક્ચર રિલીઝ થયું અને જોવામાં આવ્યું, એમાં અમારા સૌની એ જ લાગણી છે કે આ કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીરમાં પ્રસ્થાપિત કરી અને ત્યાં એમને ફરીથી એમના હકો મળે એ માટે જો સરકાર કરે તો ખૂબ જ સરાહનીય બાબત છે. આ પિક્ચર જોઈને ઓલ ગુજરાત અને ભારતના લોકોની આ જ લાગણી છે કે ફરીથી આ વિસ્થાપિતોને ત્યાં સ્થાપિત કરવામાં આવે અને એમના હકો પાછા મળે. મારું નામ વનિતાબેન જોગેન્દ્રકુમાર ઉપાધ્યાય છે. હું ગુજરાત રાજ્ય બ્રહ્મ કક્ષાની મહામંત્રી છું. આજે કાશ્મીરી ફાઇલ્સ એક સત્ય ઘટના ઉપર આધારિત છે. આ જોયા પછી ખબર પડી કે કાશ્મીરની અંદર 1990ની અંદર જે નરસંહાર થયો હતો અને એનું જે સાચું ચિત્ર હતું એ ચિત્ર બહાર લાવ્યું છે. એમાં આપણે જોઈએ તો વિવેક અગ્નિહોત્રીએ જે બ્રાહ્મણ જે એક આપણો હિન્દુ છે એને આગળ લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, એને એક સાહસ કર્યું અને એને આપણા હિન્દુઓને જાગૃત કર્યા છીએ. આ જોઈ આપણા હિન્દુએ જાગૃત થવું જોઈએ. જે ફાઇલ 1990 આજ સુધી રાજ્યની અંદર દબીને રહી હતી એ ફાઇલ બહાર ખોલવામાં આવી છે અને આજે આપણા હિન્દુ સમાજને આ બહાર લાવવામાં આવ્યા છે. અત્યારે આપ જોઈએ તો આપણા મંદિરો કે ક્યાંય પણ અત્યારે આપણા મંદિરો કે બધું ખતરામાં છે. જો આ ફાઇલ ઉઠાવવામાં નહીં આવે તો કાલે આપણી દશા પણ આ જ થવાની છે. માટે હું તો એક બ્રહ્મ સમાજની મહામંત્રી તરીકે કહું છું કે દરેક હિન્દુ પોતે જાણે, જુએ અને આ કાશ્મીરી ફાઇલ્સ નિહાળે અને જાગૃત થાય અને બધા હિન્દુઓ એક થઈ અને આપણું આ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ કરવાનો પ્રયત્ન કરે. બસ આ જોઈ અને મારું હૃદય એટલું દ્રવી ઉઠ્યું છે કે ખરેખર આ મારા પૂર્વજોની શું આવી દશા છે. આ દશા જોઈ અને ખરેખર મને ખૂબ દુઃખ થાય છે. માટે હિન્દુઓ જાગો અને કાશ્મીરની ફાઇલ ઉઠાવો અને જાઓ, રાજકીય નેતાઓ પાસે જઈ અને આપણો હક માગો, આપણો ન્યાય માગો અને એના માટે અત્યારે આપણી આ ફાઇલ ઉઠાવો. બસ હું આ તમામ હિન્દુ જાગૃત નાગરિકોને મારા તરફથી સુંદરાવીલા.
પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451 પેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ શુભ પ્રસંગો માટે કેરીનો રસ શેરડીનો રસ શ્રીખંડ મઠો બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014